તો આ તરફ વાત કરવામાં આવે શંકરભાઈ ચૌધરીની સામે ટક્કર આપી રહેલા પરબતભાઈ પટેલની. તો બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલનું ઉમેદવારી ફોર્મ આજે સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલે ભર્યું છે. ચૂંટણી ફોર્મ ભરવાના માત્ર બે દિવસ બાકી છે ત્યારે શંકરભાઈ ચૌધરી સામે બનાસ ડેરીના વર્તમાન વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ પેનલ બનાવે તેવું ચર્ચાઈ રહ્યું છે અને આવતીકાલે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા પણ છે. બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળનું ફરજ વિભાગનું ફોરમ આજે પરબતભાઈ સભાભાઈ પટેલે ભર્યું છે. એમ આ બધા ટેકો અને દરખાસ્ત આપનાર આગેવાનો સાથે મામલાત કચેરીમાં અમે બધા હાથે ફોર્મ આપવા આવ્યા હતા અને આજે ફોર્મ ભરેલું છે. સાહેબ, ખાસ કરીને અત્યારે જે ચૂંટણીની રસાકસી ચાલી રહી છે આમ તો, પણ શંકરભાઈને પરબતભાઈની સીધે હામી ટકા છે એવું જાણવા મળે છે, શું કહેશો? હાલ તો એવું કંઈ દેખાતું નથી આગળ શું થાય છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં શંકરભાઈ ચૌધરી દ્વારા ડેરીનો કરવામાં આવેલો વહીવટ ખૂબ જ ઉન્નત છે અને પશુપાલકો પણ એકવાર ફરી શંકરભાઈ ચૌધરીને જ બનાસ ડેરીના ચેરમેન બનાવવા ઈચ્છી રહ્યા હોય તેવું વર્તમાન પરિસ્થિતિને જ લઈ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની વિરોધમાં માવજીભાઈ દેસાઈ દ્વારા જે પેનલ બનાવવાની છે તેની શક્યતા કેટલી અસરકારક સાબિત થશે. કારણ કે માવજીભાઈ દેસાઈ બનાસ ડેરીના વાઇસ ચેરમેન છે અને શંકરભાઈ ચૌધરીની પશુપાલકો વચ્ચે લોકપ્રિયતાથી પણ વાકેફ છે. તો બીજી તરફ માવજીભાઈ દેસાઈ દ્વારા હજુ પણ સત્તાવાર રીતે એવી જાહેરાત કરવામાં નથી આવી કે તે શંકરભાઈ ચૌધરી સામે પેનલ બનાવશે, ત્યારે આ બાબતે પશુપાલકોમાં પણ દુવિધા જોવા મળી રહી છે. પરંતુ આવતીકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આ બાબત સ્પષ્ટ થઈ જશે કે માવજીભાઈ શંકરભાઈની સાથે છે કે તેમની સામે.